તો હવે આ મુસું બહુ પાછા બધા મારા ફોટા ફોટા પાડે છો. આ તો આ ફરીને ઉગાડી તમને ખબર છે, એકદમ હું દાઢી કરાવી જાઉં ને વાળાની દુકાને, તે મને કે બાપુ મુસું રાખવાની છે. મેં કહું હા, તે બે કોઈ અસ્ત્રો મારીને મારા હાથમાં દીધી, મને કાલ્યો બાપુ રાખવાની હોય રાખી દો કે. આ તો ફરીને ભાવ્યતર કર્યા. અમારે મોટા ભાઈ બેઠા બેઠા પીતા હતા ને દારૂ, કોરે કોરો પીતા હતા, એમાં પાણી નાખવું જોઈએ, આમાં પીતા છે બધાને ખબર છે. તે અમારો હાથી આવ્યો, હાથી એ કે બાપુ આ કોરે કોરો કાં પીવો. પછી અમારા મોટા ભાઈ કે ગોલકી ના તને ખબર પડે કે, અમે કે દારૂ ભાળવી ને એટલે અમારે મોઢામાં પાણી આવી જ જાય કે, નાખવું પડે એટલું આવી જાય મારી પાકે. એક તો મારો ભાઈ બંધ છે ને, ભાઈ બંધ એટલે મને સલાહ આપતો, બોલો મને કે રોજ 5 વાગે જગાવી વેલા. મેં 5 વાગે જાગીને શું કરવું, તો મન કે આખો મન પ્રફુલ્લિત રહે. તો મેં વળી અખતરો કર્યો એને, ઘરનાને પૂછ્યું મેં કે રોજ કેટલા વાગે જાગે, મને કે રોજ 5 વાગે જાગે. મેં 5 વાગે જાગીને કરે શું, તો મને કે પીવા જતા રહેશે. 5 વાગે જાગીને પીવા સોટી પડે, પછી આખો દી પ્રફુલ્લિત જ રહ્યા ને. આની કરતા મેં કીધું હુઈ રહેવું સારું, અમુકને હુવા દેવાય, અમુકને જગાડો ને પછી બગાડે. આપણે હજી ગરવા ગળાના ગાયક ને સાંભળવા છે, ચાલુ રાખજો. કેટલું મફત માં હોય પછી આ કઈક નાખવા આવો આમને સાંભળીએ આપણે. બસ બસ કીધું ભડિયાદ માં શું શું વખણે આવે, એમને પાછું અમારે ઓસમાનભાઈ ની મગજ માં રહી ગયું છે. ભડિયાદ માં અમારી આગવી ઓળખ છે, ઓસમાનભાઈ કહી દો તમને, તમે તેથી ભડિયાદ નહીં આવે. મેં કીધું હતું ભડિયાદ માં 4 વસ્તુ વખણે અમારી આગવી ઓળખ છે ભડિયાદ ની. હા, એક તો ભડિયાદના પીર વખણાય. તમે હો ગૌમાં જાઓ ને તો એમ કે દરગાહ છે એ ભડિયાદ, ગૌરવ લેવા જેવી વાત છે, તાળીઓ પાડો. ભડિયાદના પીર વખણાય, પછી ખળખળતા નીર વખણાય એટલે પતાળીઓ. હા, પછી ત્રીજા અમારા ગામના પૃથ્વીરાજ સિંહ વીર વખણાય, જેને જેને મળ્યા છે એને ખબર છે. ખબર છે ને તને, ભડિયાદ ના પીર વખણાય, ખળખળતા નીર વખણાય, પૃથ્વીરાજ સિંહ વીર વખણાય, અને ગામમાં જોવા બેઠા બે મીર વખણાય. ના એ પૂરું આવ્યું ખબર તું વેલો બેહે. બોલો હવે આ જ કરવાનું છે આપણે, 5-5 લાખ માં વેચી દીધી જમીન. જમીન વેચતી હતી ને અમારી 5-5 લાખ માં બધા, પછી ભાવ વધ્યા 100 લાખ થયા. એક જણ તાવ ચડ્યો અરેરાટી નો, સસ્તા માં વેસાઈ ગઈ. તે દવાખાને ગયો ડોક્ટર પાસે, ડોક્ટર ને કે સાહેબ તાવ આવ્યો. ડોક્ટર સમજ્યો તું નીસ ના હું વેચીને આવ્યો મને ખબર છે. એટલે ડોક્ટર કાંઈ બે ગોળીઓ લઈ ગયો પણ જમીન લેજો. બોલો કે સાહેબ જમીન તો હવે લેવાય એવું નથી, 100 લાખ રૂપિયા થઈ ગયા. એટલે કોડા કઈ ખાઈને લેજે જમીન, એટલે ખીસડી કઢી એવું કઈ. હા, આ બધી કુદરતી શક્તિ છે, સમજ્યા? સાચી શક્તિ કુદરતી શક્તિ. હો આ તાવ આવે ને બારે ડોક્ટરના, ડોક્ટર બારે શક્તિના બાટલા સડે ને, બાટલામાં શક્તિ ન હોય. બાટલામાં જો શક્તિ હોય નસના હાથમાં રહે ખરો, 25 જણા પકડી ન આવે કે આગળ જો શક્તિ આવે છે, શક્તિ આવે છે. નસ હાથમાં લઈને હાલી નીકળે, 7-8 ફૂટ માણા ઘુડે ઊંચો ન થાય. માલિક ને તુમે બક્ષા હૈ ઈમાન મદીના, તુમને યહાં કર સબકા બુસ માર્યા કોડીના. ના હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા. આવા કોટા ગા બધા દારૂડિયા. એમાં એક દી કુવા કાંઠે બૈરા પાણી ભરતા હતા ને, એમાં એક સંત નીકળ્યા. એટલે બાઈએ વિચાર કર્યો કે આપણે સંતને કહીએ
અને કંઈક આમાંથી કોકને સુધારે તો આપણો કંઈક મનખો સુધરી જાય. એટલે સંતને વિનંતી કરીને કીધું કે બાપજી તમે સમાજને સુધારવા નીકળ્યા છો, તો સંત કે શું બગાડવા નીકળ્યો છું કે? તો કે અમારા ગામમાં 5 દિવસ રોકાઈ દાવ ને કે અમારું આખું ગામ દારૂ ઉડ્યું છે, કે આમાં થોડાક સુધરે તો. એટલે સંત તો સુધારવા નીકળ્યા હતા. સંત અહીંયા મઢી બનાવ્યું, બોર્ડ માર્યું કે અહીં દારૂ છોડાવવામાં આવે છે. સાંજે ગયા એક જણા ત્યાં જઈને કે બાપુ દારૂ છોડાવો છો? તો કે હા. તો મારો 25 પેટી તો ધંધુકા પકડાનો છોડાવી દો ને કે? બાપુ કે કોડા, હું આત્મામાં જ છોડાવું છું. મારો 50 પેટી પકડાનો પછી જ કે હું બાવો બીન્યો કે? તો કે આત્મામાં જ છોડાવો. તો સંત કે કામ કરી બધાને લેતો આવજો, આખા ગામમાં જેટલા હોય બધાને, તે બધાને લઈને આવ્યો. હા, પછી સંતે આવી રીતે આમ બેહારીને પછી પ્રવચન કર્યું. સંતે વિચાર કર્યો કે આમને પ્રેક્ટિકલ દેખાડવા દો, ખરેખર દારૂથી શું નુકસાની છે, કેમ કે આમને બોધ પાઠ તો ન લાગે, પ્રેક્ટિકલ કરીને દેખાડી. એટલે સંતે 2 ગ્લાસ મગાવ્યા, 1 ગ્લાસમાં પાણી ભર્યું ને 1 ગ્લાસમાં દારૂ ભર્યો, પછી 2માં જીવડા નાખ્યા. પાણીના ગ્લાસમાં જીવડું પડ્યું ને ઉડીને જતું રહ્યું, દારૂના ગ્લાસમાં પડ્યું ને મરી ગયું. સંત કે આમાં કંઈ શીખ્યા? તો કે હા. તો શું શીખ્યા? તો કે દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય શકે. બોલો, આગોદ કાઢ્યું આમાંથી. બીજે દિવસે પાછ સંતે બીજી પ્રેક્ટિકલ કર્યું. એક પાણીનો ડોલ ભરીને, એક દારૂનો ડોલ ભરીને ગધેડાને બોલાવ્યો. તો ગધેડો છે ને દારૂનો ડોલ ને પાટું મેં ઢોલ દીધું, પાણી ડોલમાં પાણી પીને જતો રહ્યો. બીજે દિવસે સંત કે આમે જ કંઈ શીખ્યા? તા કે હા. શું શીખ્યા? તો કે ગધેડા હોય દારૂ નથી પીતા કે. સંતની સોટલી ચીતો થયો. સંતે હરાપ આપ્યો કે હું તને શ્રાપ આપું છું તો ઓલા દારૂ દેખાણ. ઓલ સંત કે હું તને શ્રાપ આપું છું, ઓલો કે ઘડીક ઉભા રહ્યો, હું ગ્લાસ લાવું છું કે પીવુસીમાં. બોલો, આવી વાતો બધી હાસ્યની ખૂબ છે, પણ હવે આપણે ઓસમાનભાઈ મીરને સાંભળવા છે, ગરવા ગળાના ગાયક એવા ઓસમાનભાઈ મીરને હું વિનંતી કરું.